અમારી વાત ધ્યાનથી સાંભળ. રોજ સવારમાં વહેલું ઉઠવાનું, વહેલા ઉઠવાથી બુદ્ધિ અને ધન વધે. જો પપ્પા એવું હોય તો છાપા વેચવા વાળો સવારે વહેલો ઉઠીને છાપું વેચે છે તો એ કઈ દિવસ કરોડપતિ બન્યો? જો બેટા, તું આખો દિવસ ચા પી પી કરે છે ને એ નહીં સારું, દૂધ પીવાનું તો જાળા થવાય. જો પપ્પા એવું હોય તો આપણે પેલી કાળી બિલાડી દૂધ પીને ભેંસ ના બની ગઈ હોત. બીજી વાત સાંભળ, રોજ સવારમાં વહેલા ઉઠીને ચાલવાનું તો ચાલવાથી છે ને આમ શરીર મસ્ત પાતળું થાય. અરે પપ્પા, ઘડીકમાં કહો છો કે દૂધ પીઓ એટલે જાળું થાય અને હવે કહો છો કે ચાલીએ એટલે પાતળું થાય, તો હું કરું શું? શું બનવાનું છે મારે, જાળું કે પાતળું? અરે એવું ના હોય, સવારમાં ચાલીએ ને તો શરીર આમ મસ્ત પાતળું રહે. જો પપ્પા એવું હોત તો તારે હાથી કીડી ના બની ગયો હોત. બિચારો આખો દિવસ ચાલ 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 કરે છે તો આ હાથી હાથી જ રહે છે. આટલી બુદ્ધિ છે તો મને એ કે તારા રિઝલ્ટ નું શું થયું? એ પપ્પા, એક મેઈન વાત કહેવાની તો તમને ભૂલી જ ગઈ. બોલ. મારા ટીચર એમ કહેતા હતા કે તુન્ની હજી એક વર્ષ તારે આ ક્લાસમાં રહેવું પડશે. તું એક નહીં બે ત્રણ વર્ષ રહેજે, પણ આ વખતે ફેલ ના થતી. પપ્પાને એ પણ ખબર નથી પડતી કે ઓલરેડી હું ફેલ થઈ ચૂકી છું. હોશિયારીઓ ના માં, તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને, તો મારા એક સવાલનો જવાબ આપ. શું પૂછો? પૂછો. આપણે પાણી કેમ પીએ છે? સિમ્પલ, કારણ કે પાણી ખવાય નહીં, પીવાય છે. મને ખબર છે કે પાણી ખવાય નહીં પીવાય, પણ બેટા પાણી હંમેશા છે ને ઉકાળીને પીવું જોઈએ. કેમ? પાણી ઉકાળવાથી એમાં રહેલા જીવ જંતુઓ મરી જાય. હા પપ્પા, જીવ જંતુ તો મરી જાય પણ આપણે પાણી પીએ તેમની લાશો તો આપણા પેટમાં જ જાય ને. હે ભગવાન, આ શું કરું તારું? એક આઈસ્ક્રીમ ખવડાવી દો. જો પપ્પા તમે આટલું કામ કરો છો તોય કોઈ દિવસ તમે રૂપિયાવાળા બન્યા ખરા? ના. કેમ? તો કાલથી હું તમને રૂપિયાવાળા બની. એમ? કઈ રીતે? જો પપ્પા, અમારા ટીચર છે ને આવતીકાલે પૈસામાંથી રૂપિયા કેમ બનાવવાના એ દાખલા શીખવાડશે, એટલે આપણા ઘરમાં જેટલા પૈસા હોય એટલા મને આપી દેજો, હું બની દઈશ રૂપિયા.